विधानसभा ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે આજે બનાસકાંઠામાં ડીસા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારે વડીલો તેમજ મંદિરોમાં દર્શન કરી વિજયના આશીર્વાદ લીધા હતા। રાણપુર રોડ પર આવેલ રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ જન આશીર્વાદ સભા યોજ્યા બાદ જીતના વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું। ડીસા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ગોરધનજી ગીગાજી માળીના પુત્ર પ્રવીણભાઈ માળીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। પ્રવીણભાઈ ગોરધનભાઈ માળીએ આજે ઉમેદવારી પત્ર રજૂ કરતા પહેલા ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જન આશીર્વાદ સભા યોજી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદો ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ભાજપના વિવિધ અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો અને સમર્થકો સાથે વિવિધ મોરચાના હોદ્દેદારો આગેવાનો અને મહિલા મોરચાના હોદ્દેદારો ડીસા નગરપાલિકાના પ્રમુખ વગેરે હાજર રહ્યા હતા તથા ડીસા તાલુકાના વિવિધ તાલુકા પંચાયતના સરપંચો વગેરે હાજર રહ્યા હતા। ત્યારે તમામનું નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। રાણપુર રોડ પર આવેલા પ્રવીણભાઈ માળીના ફાર્મ ખાતે જાહેર સભા યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામોની યશગાથા અંગે માહિતી આપવામાં આવી હતી અને કોંગ્રેસ પક્ષના પર આક્ષેપો કર્યા હતા। આ જન આશીર્વાદ સભા અને પ્રવીણભાઈ માળીના સમર્થનમાં પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી, રાજસ્થાનના મંત્રી સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, સિટિંગ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિક પઢિયાર, મહામંત્રી હકમાજી જોશી તથા રાકેશભાઈ પટેલ, ભાજપના કાર્યકરો સાથે સમર્થકો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિજયના વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેર ડીસા વિધાનસભાની અંદર આજે ઉમેદવારી પત્રક ભરાયું છે। જન જનના આશીર્વાદ લઈ, 36 કોમ 18 આલમના આશીર્વાદ લઈ અને જે માન્ય નરેન્દ્રભાઈ કરેલા કામો, ભૂપેન્દ્રભાઈ કરેલા કામોના અથાગ પ્રયત્નોના લીધે જે જન જનમાં જે ઉમંગ અને ઉત્સાહ છે એના જ ભાગરૂપે આશીર્વાદ લઈને આજે અમે ભારતીય જનતા પાર્ટી વતી ફોર્મ ભર્યું છે। ખૂબ ભારતીય જનતા પાર્ટી પ્રચાર પ્રસારની અંદર લોકો સુધી આશીર્વાદ, જે 27 વર્ષની સરકાર છે એ પ્રમાણેના કામો લોકો સુધી લઈ જવાના, છેલ્લા 5 વર્ષમાં જે કામો કર્યા, નરેન્દ્રભાઈ જે કામો કર્યા એ લોકોને જઈ અને અમે વાત કરવાના છીએ અને સાથે એને આશીર્વાદ પણ મેળવવાના છીએ અને એમનો જે ઉત્સાહ અને ઉમંગ છે, છેવાડાના માનવીનો જે વિકાસ થયો છે એના આધારે અમે ચોક્કસપણે એવું કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું ડીસાનું કમળ એ ગાંધીનગરમાં જશે। છત્રીસે કોમ અને 18 આલમના લોકોને હું એક સંદેશો આપવા માગુ છું કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ ને સૂત્રને સાર્થક કરવા માટે એક ગુલદસ્તો હોય છે, 36 કોમનો એક ગુલદસ્તો અગ્રીમ હરોળમાં પહોંચે, અંતિમ પંક્તિમાં રહેલો માણસ એ આગળ કેવી રીતે હરોળમાં આવે, ઉત્તમ સમાજ બનવા તરફ કેવી રીતે જાય, શિક્ષણ ક્ષેત્રે, વેપાર ક્ષેત્રે, વૈભવ ક્ષેત્રે અને સંસ્કાર ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકે એ દિશાની અંદર અમે કામ કરવાના છીએ। ભારતીય જનતા પાર્ટી એના માટે હંમેશા તત્પર છે।